नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में? जय श्री कृष्ण। श्री सत्यप्रकाश विद्यापीठ यूट्यूब चैनल में आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत करू छू। धोरण 12 कॉमर्स वाणिज्य व्यवस्था ने संचालन चैप्टर नंबर 4 व्यवस्था तंत्र जेमा 5 मार्कनो प्रश्न वेरी मोस्ट एमपी है। जेमा पार्ट 3 अंदर आप अवैधिक व्यवस्था तंत्र अर्थ तेमना लक्षणों टोटल अपने 8 लक्षणों गण्या। त्यार पछी श्रेणिक व्यवस्था तंत्र एटले शुं तेनी माहिती लीधी। श्रेणिक व्यवस्था कोने कहेवाय? श्रेणिक व्यवस्था तंत्रना बे प्रकार, कार्य अने कार्यानुसार विभाजन विभाग अने प्रोजेक्ट विभाग। त्यार पछी आपणे सत्ता सोंपणी एटले शुं, तेनुं महत्व, तेमनी जरूरियात। सत्ता सोंपणी कोने कहेवाय? तो के सत्ता सोंपणी एटले कार्यना बोझने। त्यार पछी एनुं महत्व एटले के अभिप्रेरण, विशिष्टीकरणनो लाभ, कार्यबोजमां घटाड़ो, संकलन अने सहकार, कर्मचारीनो विकास, विस्तरण नी तक, आटला तेना लाभ आपणे भणेला। त्यार पछी सत्ता सोंपणीना मूलभूत तत्वो, प्रक्रिया अने विधि। त्यार पछी आपणे भणशुं हवे पछीनो प्रश्न जे छे। आजे आपणे सत्ता विकेन्द्रीकरणनो अर्थ आपी, तेनुं महत्व, लाभ अने आवश्यकता, उपयोगिता, 3 मार्कनो वेरी मोस्ट एमपी प्रश्न। हवे सत्ता विकेन्द्रीकरण एटले शुं? तो के उच्च सपाटी एथी निम्न सपाटी तरफ क्रमशः सत्ता सोंपणीनी प्रक्रिया एटले सत्तानुं विकेन्द्रीकरण। याद रखजो, सत्तानुं विकेन्द्रीकरण एटले शुं? तो के उच्च सपाटीथी ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટીએ તરફ ક્રમશઃ સત્તા સોંપણીની પ્રક્રિયા એટલે સત્તાનું વિકેન્દ્રીકરણ। એક વાક્યને એમસીક્યુ માટે ખૂબ જ મહત્વનો પ્રશ્ન, ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ સત્તા સોંપણીની પ્રક્રિયા એટલે સત્તાનું વિકેન્દ્રીકરણ। ત્યાર પછી આપણે એની વ્યાખ્યા હેનરી ફેયલે આપેલી કે સત્તાનું વિકેન્દ્રીકરણ એટલે શું? વિકેન્દ્રીકરણ કોને કહી શકાય? ताबेदारों एटले के कर्मचारी ने सत्ता सोंपणी करवी, कार्य विभाजन करी निर्णय प्रक्रिया में शामिल करवा एटले विकेन्द्रीकरण। आ व्याख्या कोने आपेली? हेनरी फेयोले। त्यार पछी एमनुं सूत्र, सत्ता सोंपणीनुं महत्व, एना माटेना मुद्दा याद रखवा माटेनुं सूत्र अजकाश एटले के अधिकारीओनो विकास, असरकारक अंकुश, अभिप्रेरणनुं साधन, झड़पी निर्णयो, उच्च अधिकारीओना कार्यबोज में घटाड़ो, संचालकीय गुणों विकास। फरीथी एक बार, अधिकारीओनो विकास, असरकारक अंकुश, अभिप्रेरणनुं साधन, झड़पी निर्णयो, उच्च अधिकारीओना कार्यबोज में घटाड़ो, संचालकीय गुणों विकास। पहला टॉपिक, अधिकारीओनो विकास। सत्ताना विकेन्द्रीकरण में कोई एक ज व्यक्ति पासे समग्र एकमनी सत्ता होती नथी। સત્તાના વિકેન્દ્રીકરણ માટે કોઈપણ એક વ્યક્તિ પાસે સમગ્ર એકમની સત્તા નથી, પણ ઉચ્ચ અધિકારીઓના સત્તાના વિકેન્દ્રીકરણમાં પોતાનું થોડુંક કાર્ય નિમ્ન સપાટીના અધિકારીને સોંપેલું હોય, એટલે ઉચ્ચ અધિકારીઓ જે કાર્યબોજમાં વધારો થયેલો હોય એમાંથી થોડુંક કામ જે છે એ નિમ્ન સપાટીના અધિકારીઓને આપે છે, પરિણામે નિમ્ન અધિકારીનો પણ શું થઈ શકે છે? વિકાસ। પછી અસરકારક અંકુશ, સત્તાના વિકેન્દ્રીકરણમાં દરેક અધિકારીઓ પોતાના કામ પૂરતી સત્તા સોંપવામાં આવે છે, પરિણામે અધિકારી જે કાર્ય સોંપેલ છે તે સ્વતંત્ર રીતે કરી શકે અને તેના પર અસરકારક અંકુશ પણ જળવાઈ રહે છે। હવે સત્તા વિકેન્દ્રીકરણની અંદર અધિકારીઓ થોડુંક કામ જે છે એ નિમ્ન કક્ષાના અધિકારીને સોંપે છે, એટલે તે અધિકારી જે છે એ કાર્ય પૂરતા સીમિત હોય છે, એટલા માટે કાર્ય સારી રીતે અને સરળતાથી કરી શકશે અને અસરકારક તેના ઉપર અંકુશ પણ રાખી શકે છે। ત્યાર પછી ત્રીજો ટોપિક, અભિપ્રેરણનું સાધન। સત્તાના વિકેન્દ્રીકરણમાં કુશળ કર્મચારીઓને ઉચ્ચ અધિકારી દ્વારા કાર્ય અને સત્તાની સોંપણી કરવામાં આવે છે, પરિણામે આ કુશળ કર્મચારીઓમાં ઉત્સાહ અને જુસ્સો જળવાઈ રહે છે। હવે સત્તા વિકેન્દ્રીકરણની અંદર જે તે કર્મચારીઓની આવડત છે, જે કાર્યમાં તે કુશળ છે, બરાબર, તેઓને ઉચ્ચ અધિકારીઓ તેના મુજબનું કાર્ય સોંપશે, જેથી કરીને કુશળ કર્મચારીઓ જે ઉત્સાહ અને જુસ્સાભેર એ કાર્ય કરે છે। હવે ઝડપી નિર્ણય, સત્તા વિકેન્દ્રીકરણમાં દરેક અધિકારીઓ પોતાના કાર્ય પૂરતી સત્તા આપવામાં આવે છે, પરિણામે આવા કર્મચારીઓ
પોતાના કામ વિશેના નિર્ણયો જાતે લઈ શકે, આમ નિર્ણય ઝડપી લેવાની ધંધામાં આવેલી તક પણ ઝડપી શકે છે। હવે જે તે કર્મચારી જે છે પોતાની આવડત છે, પોતાના ક્ષેત્રની અંદર પારંગત છે, એ મુજબનું એને કાર્ય આપેલું હોય છે અને એ કાર્યને આધીન જે તે ધંધાકીય એકમની અંદર જે તકનો લાભ મળે છે અને તે તક માટે તે ઝડપથી નિર્ણય પણ લઈ શકે છે, એના માટે તેને સ્વતંત્ર રાખેલું હોય છે। ઉચ્ચ અધિકારીઓના કાર્યબોજમાં ઘટાડો। સત્તાના વિકેન્દ્રીકરણમાં ઉચ્ચ અધિકારીઓ પોતાના કામની સોંપણી તાબેદારો વચ્ચે કરે છે। તાબેદારો એટલે કે તેના નીચે કાર્ય કરતા કર્મચારી। તેથી ઉચ્ચ અધિકારીઓ કાર્યબોજમાં શું થઈ જાય છે, ઘટાડો, અને ઉચ્ચ અધિકારીઓ કંપનીના અગત્યના કાર્યો પર ધ્યાન આપી શકે છે। હવે ઉચ્ચ અધિકારીઓ જે છે એની પાસે ઘણા બધા કાર્યો હોય છે અને એમાંથી થોડું કામ છે એના તાબેદારો એટલે કે તેમના નીચલા કર્મચારીઓમાં અમુક કામ સોંપે છે, તેથી કરીને ઉચ્ચ અધિકારીઓના કાર્યબોજમાં ઘટાડો થશે અને બાકીના સમયની અંદર તે કંપનીના અથવા તો એકમના અગત્યના કાર્યો છે તેમાં સારી રીતે ધ્યાન આપી શકે। ત્યાર પછીનો ટોપિક છે સંચાલકીય ગુણોનો વિકાસ। ઉચ્ચ અધિકારી પોતાનું થોડુંક કાર્ય તાબેદારોને સોંપે છે, જેને આપણે કહેતા હોઈએ છીએ સત્તા સોંપણી। પરિણામે આવા કર્મચારી આવા કાર્ય કરવા માટે સંચાલકીય ગુણોની જરૂર પડે છે, બરાબર। જે કાર્ય સોંપે છે એના માટે એ કાર્ય માટે સંચાલકીય એનામાં ગુણ હોવા જોઈએ કર્મચારી, જેવા કે કામ કરવાની ધગસ, આત્મવિશ્વાસ, કાર્યસૂચ, કુને બરાબર, ત્વરિત નિર્ણય વગેરે। આવા સંચાલકીય ગુણોનો વિકાસ હોવાથી અથવા તો હોય તો તાબેદારોમાં જોવા મળશે સંચાલકીય ગુણ અને તે કાર્ય પણ સારી રીતે કરી શકીએ। ત્યાર પછીનો પ્રશ્ન રહેશે આપણો બે માર્કનો, સત્તા વિકેન્દ્રીકરણની મર્યાદા, બરાબર। એની મર્યાદા ટોટલ ચાર મર્યાદાઓ છે, સમાન નીતિનો અભાવ, સંચાલનનો અભાવ, કુશળ વ્યક્તિનો અભાવ, વહીવટી ખર્ચમાં પણ વધારો। સમાન નીતિનો અભાવ, સત્તાના વિકેન્દ્રીકરણમાં કોઈ એક જ વ્યક્તિ પાસે સમગ્ર એકમની સત્તા હોતી નથી, દરેક વ્યક્તિઓ પોતાની રીતે પોતાના કામ પૂરતા નીતિ નિયમો ઘડે છે, પરિણામે એકમમાં સમાન નીતિ જોવા મળતી નથી। હવે સત્તા વિકેન્દ્રીકરણની અંદર એવું હોય છે કે જે તે વ્યક્તિ કર્મચારી છે કુશળ આવડત મુજબ તે વ્યક્તિઓને કાર્ય અને સાથે જવાબદારી સાથે સત્તા પણ સોંપેલી હોય છે, એટલે જે તે વ્યક્તિઓ જે છે પોતાના કાર્ય પૂરતી નીતિ નિયમો ઘડે છે, એટલે એકમની અંદર એક સમાન નીતિ તમને અહીંયા સત્તા વિકેન્દ્રીકરણની અંદર જોવા ન મળે। બીજું કે સંકલનનો અભાવ નહીં જોવા મળે। સત્તા વિકેન્દ્રીકરણમાં દરેક કર્મચારી પોતાના કામ પૂરતી સત્તા આપવામાં આવે છે, તેથી ઘણીવાર કર્મચારી કર્મચારી વચ્ચે અથવા તો કાર્ય વચ્ચે એ સંકલન જોવા મળતું નથી। ત્યાર પછી કુશળ વ્યક્તિનો અભાવ। સત્તા વિકેન્દ્રીકરણ ત્યારે સફળ થઈ શકે જ્યારે તેમાં નિષ્ણાંતોનો સમાવેશ હોય, જો નિષ્ણાંતો કે કુશળ વ્યક્તિનો અભાવ હશે તો સત્તા વિકેન્દ્રીકરણ શું થશે, નિષ્ફળ જશે। યાદ રાખજો, કુશળ વ્યક્તિનો અભાવ છે સત્તા વિકેન્દ્રીકરણની અંદર, દરેક પાસે સત્તા હોય છે, જવાબદારી હોય છે, બરાબર, યા સંકલનનો અભાવ હોય છે, સમાન નીતિ હોતી નથી। બીજા નંબરમાં ત્યાં નિષ્ણાંતો હોતા નથી અથવા તો કુશળ વ્યક્તિઓ નથી, હવે આનો અભાવ હશે તો સત્તા વિકેન્દ્રીકરણ શું થશે, નિષ્ફળ જશે। અને ત્યાર પછી વહીવટી ખર્ચમાં વધારો। સત્તાના વિકેન્દ્રીકરણમાં કાર્ય અને સત્તા તેને સોંપવામાં આવે છે કે જે લાયક હોય અને આવડત ધરાવતો હોય, આવા કર્મચારીઓને ઉચ્ચ પગાર અને અન્ય સુવિધાઓ આપવી પડે છે જેથી કંપનીના વહીવટી ખર્ચમાં વધારો થતો હોય છે। વહીવટી ખર્ચમાં કેમ વધારો થયો, તો કે સત્તા વિકેન્દ્રીકરણની અંદર શું કાર્ય અને સત્તા કોને સોંપવામાં આવે છે કે જેના માટે તે લાયકાત ધરાવે છે, તે આવડત ધરાવે છે, હવે આવા કર્મચારીઓને ઊંચા પગાર અથવા તો અન્ય સુવિધાઓ પણ સાથે સાથે આપવી પડે જેથી કંપનીના ખર્ચમાં પણ શું થશે, વધારો। ત્યાર પછીનો ટોપિક પ્રશ્ન નંબર 14, સત્તાના કેન્દ્રીકરણનો અર્થ। આગળ ભણીને આપણે વિકેન્દ્રીકરણ, હવે સત્તાના કેન્દ્રીકરણનો અર્થ, તેનું મહત્ત્વ, લાભ, આવશ્યકતા અથવા તો ઉપયોગિતા કોઈ રીતે આપણે કોઈ પણ રીતે પૂછી શકે, કાં તો મહત્ત્વ પૂછે, લાભ પૂછે, આવશ્યકતા પૂછે અથવા તો ઉપયોગિતા, ત્રણ માર્કનો પ્રશ્ન। નિર્ણય લેવાનું અને તેનો અમલ કરવાનું
कार्य कोई एक व्यक्तिना हाथमां होय तो तेने शुं कहेवाय सत्ता केन्द्रीकरण बराबर निर्णयो लेवाना होय एवं कार्य कोई एक ज व्यक्ति संभाळतो होय तेने कहेवाय सत्तानुं विकेन्द्रीकरण एवं दरेक कार्य के जेमां ताबेदारनुं वर्चस्व घटे अने सत्तानुं केन्द्रीकरण थाय आ जे ते कार्य जे एक ज व्यक्ति निर्णय लेता होय छे बराबर अने ताबेदारनुं वर्चस्व अहीं घटतुं होय એટલે સત્તાનું કેન્દ્રીકરણ કહેવામાં આવે છે. તેનું મહત્વ હવે એનો મુદ્દાઓ યાદ રાખવા માટેનું સૂત્ર એક સરની અસર ઝડપથી હુકમની એક વાક્યતા જળવાઈ રહી સંકલન રહસ્યની જાળવણી અસરકારક અંકુશ નીતિ નિયમો વચ્ચે એકરૂપતા ઝડપી નિર્ણય ફરીથી હુકમની એક વાક્યતા જળવાઈ સંકલન રહસ્યની જાળવણી અસરકારક અંકુશ નીતિ નિયમો વચ્ચે એકરૂપતા ઝડપી નિર્ણય હુકમની એક વાક્યતા સત્તાના કેન્દ્રીકરણમાં સમગ્ર એકમની સત્તા કોઈ એક જ વ્યક્તિ પાસે હોય છે. કામ વિશેના હુકમનો એક જ વ્યક્તિ આપે છે જેથી હુકમની શું જળવાઈ રહે છે એક જ એક વાક્યતા. હવે એકમની અંદર દરેક કાર્ય છે જે કાર્ય થાય છે એનો હુકમ કોઈ પણ એક જ વ્યક્તિ આપે છે જેથી હુકમની એક વાક્યતા અહીંયા જળવાઈ રહેતી હોય છે. ત્યાર પછી સંકલન સત્તાના કેન્દ્રીકરણમાં બધા જ કર્મચારીઓ એક જ વ્યક્તિ પાસેથી સમગ્ર કાર્ય વિશેની માહિતી મેળવતો હોય છે તેથી દરેક પ્રવૃત્તિ વચ્ચે અને દરેક કર્મચારી વચ્ચે શું જળવાઈ રહેશે અહીંયા સંકલન. હવે આ સત્તા કેન્દ્રીકરણ નિયમ એની અંદર એવું છે કર્મચારીઓ જે તે કાર્ય લે છે અને જે તે કાર્ય પૂર્ણ કરીને જેને સોંપે છે એ કોઈપણ એક વ્યક્તિ પાસેથી રહે છે એટલે તેનું સંકલન જળવાઈ રહે છે અને કર્મચારીઓ કર્મચારી વચ્ચે સંકલન જોવા મળશે. રહસ્યની જાળવણી સત્તા કેન્દ્રીકરણમાં તમામ નિર્ણયોની સેવાની સત્તા તમામ નિર્ણયો લેવાની સત્તા માલિક પાસે કેન્દ્રિત હોય છે તેથી એકમના તમામ રહસ્યો જાળવી શકાય છે જે કંપની માટે જરૂરી હોય છે. ત્યાર પછી અસરકારક અંકુશ સત્તાના કેન્દ્રીકરણમાં નીતિ નિયમોનું ઘડતર કરવાનું કાર્ય એક જ વ્યક્તિ પાસે હોવાથી એકમની નીતિ નિયમો બેવડાતા પણ નથી ક્યારે અને પરિણામે નિયમો વચ્ચે એકરૂપતા પણ જોવા મળશે. ત્યાર પછી નીતિ નિયમો વચ્ચે એકરૂપતા ઉપરી અધિકારી પાસે કર્મચારીઓની બઢતી બદલી વગેરે અંગે સંપૂર્ણ સત્તા હોવાથી દરેક કર્મચારી પોતાની ફરજ પ્રત્યે સભાન બને કારણ કે કોઈ કર્મચારી સારું કાર્ય નહીં કરે તો તેને છૂટા કરવાની સત્તા પણ ઉપરી અધિકારીઓ પાસે હોય છે. હવે નીતિ નિયમો ઘણામાં પણ એકરૂપતા અહીંયા જોવા મળશે. ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ પાસેથી બઢતી બદલી વગેરે મેળવવું હોય તો સંપૂર્ણપણે વફાદાર મુજબ કામ કરવું જોઈશે. જો કોઈ કર્મચારી એ મુજબ નથી કરતા તો તેને છૂટા કરવાની સત્તા પણ ઉચ્ચ અધિકારી પાસે હોય છે. આમાં પણ ઝડપથી નિર્ણય લઈ શકાય. સત્તાના કેન્દ્રીકરણમાં એકમના તમામ નિર્ણયો લેવાની સત્તા એક જ વ્યક્તિઓ પાસે હોય છે તેથી નિર્ણય ઝડપથી લઈ શકાય છે અને ધંધામાં આવેલી તક પણ ઝડપી શકાય છે. આગળના લેક્ચરની અંદર આપણે પ્રશ્ન નંબર 15 સત્તાના કેન્દ્રીકરણની મર્યાદા અને તેના ગેરલાભ ભણવાના છે. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ. જય ભારત.